नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मा। आजना वीडियो मा आपणे चर्चा करीशुं खेडूतो माटे गुजरात सरकारनी एवी अगत्यनी योजना विशे के जे योजनानुं नाम छे काटाडी ताडनी वाड योजना, के जेने आपणे बीजा शब्दमां तार फेन्सिंग सहाय योजना तरीके पण ओळखीए छीए। मित्रों, अहीं खेडूतोए पोताना खेतरनी फरते काटाडी ताडनी वाड बनावी होय तो आ योजना अंतर्गत सहाय आपवामां आवे छे। तो वर्ष 2023-24 माटे ऑनलाइन अरजी फॉर्म शुरू करी देवामां आवेला छे। तो कई तारीख थी कई तारीख सुधीमां अरजी फॉर्म भरवाना रहेशे? ते सिवाय मित्रों, आ वखते झोन वाइज अरजी फॉर्म स्वीकारवामां आवशे? तो क्या जिल्लाना लोकोए क्या झोनमां अरजी फॉर्म भरवानुं रहेशे? अरजी फॉर्म भरवा माटे क्या क्या डॉक्युमेंटनी जरूर पड़शे? आ तमाम माहिती आपणे एक ज वीडियोमां मेळवशुं। तो वीडियोनी शरूआत करीए ते पहेला वीडियो गमे तो लाइक ने शेर करी देजो, चेनलमां नवा होय तो चेनलने सब्सक्राइब करी देजो। तो चलो मित्रों, वीडियोनी शुरुआत करिए। मित्रों, आज प्रश्न छे खेडूतो माटे ते खेती नियामक श्रीनी कचेरी गुजरात राज्य गांधीनगर तरफथी लખવામાં આવેલી છે। કઈ બાબત છે? તો કે અહીં રાજ્યના જે ખેડૂતો છે તો ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે પોતાના ખેતરની ફરતે જે તાર ફેન્સિંગ લગાવી હોય તો એ તાર ફેન્સિંગ બનાવવા માટે જે સહાય આપતી યોજના છે તો તે યોજનામાં વર્ષ 2023-24 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવા માટેની કઈક પ્રશ્નો આપવામાં આવેલી છે। चर्चा करी लईए। सौथी पहेला के योजनानो लाभ छे ते कोण मेळवी शकशे? तो गुजरात राज्यना तमाम खेडूत खातेदार आ योजनानो लाभ मेळवी शकशे। अहीं मित्रो, खेडूतो छे ते व्यक्तिगत रीते पण आ योजनानो लाभ मेळवी शके छे अने एक जूथ बनावी क्लस्टर बनावी पण आ योजनानो लाभ मेळवी शके छे। जो खेडूतोए व्यक्तिगत रीते लाभ मेळवो होय तो तेमनी पासे ओछामां ओछो जमीननो विस्तार छे ते 2 हेक्टर सुधीनो होवो जोईए અને જૂથ બનાવી જો આ યોજનાનો લાભ મેળવવો હોય તો અહીં પણ ઓછામાં ઓછો 2 હેક્ટર જમીનનો વિસ્તાર થવો જોઈએ। તો ખેડૂતો એક જૂથ બનાવી એટલે કે ક્લસ્ટર બનાવી આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો જેટલા ખેડૂતનો જૂથમાં સમાવેશ કરવામાં આવેલો છે તો તેમાંથી કોઈ પણ એક ખેડૂતને ગ્રુપ લીડર બનવાનું રહેશે। ત્યાર પછી ચર્ચા કરી લઈએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય મળવા પાત્ર થશે। તો અહીં મિત્રો, રનિંગ મીટર દીઠ સહાય આપવામાં આવતી હોય છે। રનિંગ મીટર દીઠ રૂપિયા 200 લેકે સહાય મળવા પાત્ર થશે, અથવા તો તમે તમારા ખેતરની ફરતે જે તાર ફેન્સિંગ લગાવો છો તેમાં જે ખરેખર ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેકે સહાય મળવા પાત્ર થશે। 2 રકમમાંથી જે રકમ ઓછી હશે તેટલી તમને સહાય આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે તો વર્ષ 2023-24 માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। ખેડૂતોએ આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને અરજી ફોર્મ ભરવાનું રહેશે। અહીં મિત્રો, અરજી ફોર્મ છે તે જિલ્લાનો જે ફાળવેલ લક્ષ્યાંક છે તે લક્ષ્યાંકના આધારે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે, એટલે વેલા તે પહેલાના ધોરણે અહીં અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે। જે જિલ્લાનો જે તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ જશે એટલે તે તાલુકા માટે અરજી ફોર્મ બંધ કરી દેવામાં આવશે। જો મિત્રો, તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106661546 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે તાર ફેન્સિંગમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે તો ખેડૂતોએ અહીં વ્યક્તિગત રીતે યોજનાનો લાભ લીધેલ હોય અથવા તો ખેડૂતોએ જૂથ બનાવી આ યોજનાનો લાભ લીધેલ હોય તો અરજી ફોર્મ ભર્યા પછી 10 દિવસની અંદર તમારે મિત્રો કચેરી ખાતે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી અને તમામ ડોક્યુમેન્ટ તેની સાથે જોડી તમારા જિલ્લામાં આવેલી જે ખેતીવાડી અધિકારીની કચેરી છે ત્યાં જઈ અને તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। અરજી ફોર્મની સાથે મિત્રો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના રહેશે? તો તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેમાં તમારે સહી કરવાની રહેશે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં મિત્રો બાહેંધરી પત્રક પણ આપવાનું રહેશે। આ ફોર્મની સાથે તમારે 7x8 અના ઉતારાની નકલ આપવાની રહેશે। જો વનની ક્ષેત્રમાં રહેતા હોય તો વન અધિકારી પત્રની નકલ આપવાની રહેશે। તે સિવાય બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેકની નકલ આપવાની રહેશે। તે સિવાય આધાર કાર્ડની નકલ આપવાની રહેશે। તે સિવાય કબૂલાતનામું અને સ્વઘોષણા પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે। તે સિવાય ડીમાર્કેશન વાળો એક નકશો સાથે જોડવાનો રહેશે, એટલે કે તમારે જે ખેતરની ફરતે કાટાડી તાડની વાડ બનાવી છે તો તેનો એક નકશો છે તે તમારે સાથે જોડવાનો રહેશે। તો તમે અરજી ફોર્મ ખેતીવાડી વિભાગની કચેરીમાં જમા કરાવશો એટલે તે અરજીને મંજૂરી આપવામાં આવશે અને મંજૂરી મળ્યેથી ખેડૂતોએ અથવા તો ખેડૂત જૂથના લીડરે નિયત કરેલ જે ડિઝાઇન છે તે ડિઝાઇન મુજબ અને તે સ્પેસિફિકેશન મુજબ કાટાડી તાર ફેન્સિંગ બનાવવાની રહેશે અને અહીં જે તાર ફેન્સિંગની તમામ કામગીરી છે તે મંજૂરી મળ્યેથી 120 દિવસની અંદર પૂરી કરી દેવાની રહેશે।
અહીં મિત્રો કામગીરી પૂરી થઈ જાય એટલે તમે જે તાર ફેન્સિંગ માટે તમામ જે સામાન ખરીદેલ છે તેમના જીએસટી વાળા બિલ રજૂ કરવાના રહેશે। તે સિવાય અન્ય જો જરૂરી ડોક્યુમેન્ટ માંગે તો તે ડોક્યુમેન્ટ રજૂ કરી અને તમારે ક્લેમ જમા કરાવવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમામ કામગીરી પૂરી થઈ જશે એટલે સરકારી કચેરી તરફથી સ્થળ ચકાસણી કરવામાં આવશે અને સ્થળ ચકાસણી કર્યા પછી મિત્રો તમારી જે સહાયની રકમ છે તે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે। અને આ મિત્રો જે જમીન ઉપર ખેતી થતી હોય એવી જ જમીન માટે આ યોજનાનો લાભ મેળવી શકાશે અને એવી જ જમીન ઉપર તાર ફેન્સિંગ કરવાની રહેશે તો જ આ યોજનાનો લાભ તમને આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે તો ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આઈ ખેડૂતનું પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે। આ વખતે મિત્રો અલગ અલગ 6 ઝોન બનાવવામાં આવેલ છે, તેમાં સૌથી જે પહેલું ઝોન છે તે અમદાવાદ છે। અમદાવાદ ઝોનમાં કયા કયા જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે તો કે કુલ 4 જિલ્લા છે, અમદાવાદ, ખેડા, આણંદ અને ગાંધીનગર। તો આ ચારે ચાર જે જિલ્લાઓ છે તે જિલ્લા માટે મિત્રો અરજી ફોર્મ છે તે 8/12/2023 સવારે 10:30 વાગે શરૂ કરી દેવામાં આવશે અને મિત્રો 8/12/2023 થી લઈને 30 દિવસ સુધી તમે અરજી ફોર્મ ભરી શકશો। એ જ રીતે જે બીજું ઝોન છે તે જૂનાગઢ છે કે જેમાં મિત્રો 6 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ આવી રીતે કુલ 6 જિલ્લા છે। આ જે 6 જિલ્લા છે તો તેમના માટે જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે 8/12/2023 સવારના 10:30 વાગ્યાથી જ શરૂ થશે અને અરજી ફોર્મ શરૂ થાય એટલે 30 દિવસ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે। એ સિવાય મિત્રો જે ત્રીજું ઝોન છે તે મહેસાણા છે કે જેમાં કુલ 5 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી। આજે મહેસાણા ઝોનના જે જિલ્લાઓ છે તેમના માટે 10/12/2023 સવારના 10:30 વાગે પોર્ટલ ઓપન થશે અને મિત્રો પોર્ટલ ઓપન થાય ત્યાર પછી 30 દિવસ સુધી તેમના માટે પોર્ટલ ખુલ્લું રહેશે। ચોથું જે ઝોન છે તે રાજકોટ છે। રાજકોટ ઝોનમાં 6 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે કે જેમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ। તો આ જે 6 જિલ્લા છે તેમને પણ 10/12/2023 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે સવારે 10:30 વાગ્યાથી અને અરજી ફોર્મ શરૂ થશે ત્યાર પછી 30 દિવસ સુધી પોર્ટલ તેમના માટે ખુલ્લું રહેશે। ત્યાર પછી મિત્રો જે પાંચમું ઝોન છે તે સુરત છે કે જેમાં 5 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ। અને છઠ્ઠું જે ઝોન છે તે વડોદરા છે કે જેમાં કુલ 7 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા। તો આ સુરત અને વડોદરા બંને ઝોન છે તો તેમના માટે 12/12/2023 થી સવારના 10:30 વાગે પોર્ટલ ઓપન થઈ જશે અને પોર્ટલ ઓપન થાય ત્યારથી લઈને 30 દિવસ સુધી તેમના માટે પોર્ટલ ખુલ્લું રહેશે। તો આવી રીતે મિત્રો ખેડૂતોના ખેતરમાં જે ઉભો પાક છે અને આ પાકને વન્ય પ્રાણીઓથી બચાવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરની ફરતે તાર ફેન્સિંગ લગાવી હોય તો તાર ફેન્સિંગ લગાવવા માટે સરકારશ્રી તરફથી સહાય આપવામાં આવી છે। એ રનિંગ મીટર દીઠ ₹200 ની સહાય અથવા તો કુલ ખર્ચના 50% લેખે બેમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય ચૂકવવામાં આવશે। અરજી ફોર્મ છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ કરી દેવામાં આવશે। 8/12/2023 થી ઝોન વાઇઝ અરજી ફોર્મ શરૂ થશે। અલગ અલગ 6 ઝોન બનાવવામાં આવેલા છે, જે ઝોનમાં તમારા જિલ્લાનું નામ આવેલું હોય તે ઝોનમાં તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।